હેલો એવરીવન, ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? ફાઇન, વેરી નાઇસ. ચાલો આપણે દરરોજ સીધા વિડીયો જોઈએ છે એના કરતાં આજે આપણે થોડી એક્સરસાઇઝ કરી લઈએ. આર યુ રેડી? ઓકે, તો હું તમને જે કાઉન્ટિંગ આપું એ પ્રમાણે તમારે હું જે કહું એ એક્શન કરવાની છે. ઓકે, ચાલો બધા રેડી થઈ જાઓ. ફર્સ્ટ વન, ઓકે, નાવ ક્લેપ કરવાની છે સૌથી પહેલાં 5 ટાઈમ્સ. ઓકે, કાઉન્ટિંગ કરીશું સાથે, બધા રેડી ને? ઓકે, 1 2 3 4 5. અગેન 1 2 3 4 5. નાવ સ્નેપ, 1 2 3 4 5. અગેન 1 2 3 4 5. નેક્સ્ટ આપણે બલૂન બનાવીશું. 1, ચલો ફરીથી કરીએ, હું કાઉન્ટિંગ બોલીશું. 1 2 3 4 5. ઓકે, હવે હું માત્ર કાઉન્ટિંગ કરીશ, તમારે બલૂન બનાવવાનું રહેશે. ઓકે, 1 2 3 4 5. વેરી નાઇસ. ઓકે, હવે આપણે લાસ્ટ એક એક્સરસાઇઝ કરીશું ઇયર્સની. ઓકે, તમારે ઇયર્સ છે એને સંપૂર્ણ તમારે આમ આંગળી વડે ઢાંકવાના છે. બધા રેડી ને? ઓકે, તો 1 લીવ 2 લીવ 3 લીવ 4 લીવ 5 લીવ. ઓકે ફ્રેન્ડ્સ, હવે ફીલ કર્યું હશે કે જ્યારે આપણે ઇયર ક્લોઝ કરીએ છીએ ત્યારે અવાજ કેવો થઈ જાય છે, એકદમ અલગ, રાઈટ? અગેન આપણે કરીશું, હું માત્ર કાઉન્ટિંગ આપીશ, તમારે આંગળી વડે અથવા બે આંગળીને યુઝ કરી શકો અને એના વડે બંધ કરવાના છે, લીવ કરવાના એટલે છોડી દેવાના, અગેન બંધ કરવાના, છોડી દેવાના. રેડી? ચાલો 1 2 3 4 5. વેરી નાઇસ. આઈ હોપ કે તમને આ એક્સરસાઇઝ કરવામાં ઘણી એવી મજા આવી હશે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે જઈએ આપણા ટોપિક ઉપર. લાસ્ટ ટાઈમ આપણે યુનિટ 6માં એક રાઇમ જોઈ ગયા હતા, આઈ લાઈક ડાન્સિંગ. તો ફર્સ્ટ આપણે એ રાઇમ જોઈએ બરાબર, અને ત્યારબાદ આજનું સેશન આપણે આગળ વધારીશું. તો સૌથી પહેલાં જોઈએ રાઇમ. I like dancing. Oh, don't you? Lift your hands and turn around, following the music. You like playing. I like too. Pick the ball and throw it far, breaking all the records. She likes drawing, colorful and new. Take the colors you like, draw the smiling moon. આપણે રાઈમ સાંભળી ગયા. હવે આ રાઈમમાં આવતા કેટલાક સેન્ટેન્સીસ આપણે જોઈએ. ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં હું સેન્ટેન્સ વાંચીશ, તમારે મારા બાદ એ સેન્ટેન્સ વાંચવાનું રહેશે. ઓકે, આઈ લાઈક ડાન્સિંગ, યુ લાઈક પ્લેઇંગ, સી લાઈક્સ ડ્રોઈંગ. ઓકે ફ્રેન્ડ્સ, અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આઈ લાઈક ડાન્સિંગ એટલે કે મને ડાન્સ કરવાનું ગમે છે, યુ લાઈક પ્લેઇંગ એટલે કે તને અથવા તો તમને રમવાનું ગમે છે, એન્ડ શી લાઈક્સ ડ્રોઈંગ એટલે કે તેણીને ડ્રોઈંગ કરવાનું ગમે છે. તો ફ્રેન્ડ્સ, તમારે પણ આ પ્રમાણે તમને ખુદને કઈ વસ્તુ તમે કઈ કઈ વસ્તુઓને લાઈક કરો છો એ અને કઈ કઈ વસ્તુને ડિસલાઈક કરો છો એ વિચારવાનું રહેશે. હવે ફ્રેન્ડ્સ, આપણે તમારા જેવા જ કોઈ એક બે સ્ટુડન્ટ્સને લઈને એમના લાઇક્સ અને ડિસલાઇક્સ વિશેની વાતો કરીએ.
फ्रेंड्स अहीं क्रिश अने हीर छे जे तमने एमने पोताने गमती वस्तु एटले के जे तेओ लाइक करे छे ए वस्तु विशे वात करशे अने ते शुं नथी लाइक करता ए पण तमने जणावशे। तो तमारे पण एमने ध्यानथी सांभळवाना छे अने ए प्रमाणे तमारे पण बोलवानो प्रयत्न करवानो छे। ओके, I like blue color. I don't like black. I like orange color. I don't like yellow. I like an apple. I don't like chiku. I like grapes. I don't like banana. I like kabaddi. I don't like cricket. फ्रेंड्स हवे हूँ तमने केटला क्वेश्चन पूछीश, तमारे एना आंसर आपवाना रहेशे। अहीं आ क्रिश अने हीर जवाब आपे छे, तमे ए ध्यानथी सांभळजो। हीर, डू यू लाइक मेंगो? यस, आई लाइक मेंगो। क्रिश, डू यू लाइक ग्रीन कलर? यस, आई लाइक ग्रीन कलर। हीर, डू यू लाइक चेस? नो, आई डोंट लाइक चेस। Do you like garba? No, I don't like garba. Okay, तो फ्रेंड्स आज आपणे જોઈ ગયા આઈ લાઈક ખાલી જગ્યા અને આઈ ડોન્ટ લાઈક ખાલી જગ્યા, એટલે કે આપણને જે વસ્તુઓ ગમતી હોય એને દર્શાવવા માટે વી આર યુઝિંગ આઈ લાઈક, એન્ડ જે વસ્તુ આપણને નથી ગમતી, જે વસ્તુ આપણને પસંદ નથી, તો એના માટે આપણે શું વાપરીશું? રાઈટ, આઈ ડોન્ટ લાઈક। તો ફ્રેન્ડ્સ આના પરથી, એટલે કે આઈ લાઈક, આઈ ડોન્ટ લાઈક, એના પરથી તમે પણ સેન્ટેન્સ બનાવવાનો પ્રયત્ન કરજો। હોપ કે ફ્રેન્ડ્સ તમને આજના લેશનમાં સારી એવી સમજ પડી ગઈ હશે। ઓકે ફ્રેન્ડ્સ, ફરી મળીશું નવી એક્ટિવિટી સાથે। ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર।